આપણે નવો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, પાઠ 19, આપણા સાથી. મને ખબર છે કે મારા બાળ દોસ્તોની પાસે પાળેલા ઘણા બધા પ્રાણીઓ હશે. કેટલાક કૂતરાને પાળતા હશે, તો કેટલાક ગાયો, કેટલાક ભેંસો, કેટલાકની પાસે બકરી હશે, તો કેટલાકની પાસે બિલાડી હશે, તો કેટલાક તો પોપટને પણ પાળતા હશે. ચાલો આજે આપણે એમના વિશે ભણીએ. તેઓ આપણા સાથી છે. કેવી રીતે? ચાલો ભણીએ. તો જુઓ બાળમિત્રો, તમારી જેમ એક વિદ્યાલયની અંદર એક વર્ગખંડમાં કેટલાક બાળકો ભણતા હતા. ત્યાં પંખો ચાલુ હતો અને એટલામાં જ પંખામાંથી ટક ટક અવાજ આવ્યો. અવાજ આવતાની સાથે બધાએ અવાજ સાંભળ્યો અને તરત જ અવાજની દિશામાં જોયું. અને કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ. પીટરે તરત જ ઊભા થઈને કહ્યું, પંખીને પકડી લીધું અને પંખી પીડાતું હતું. બાળ દોસ્તો, તમને બેન્ચીસ વાગે છે તો તમને પીડા થાય છે ને, તમે રડો છો ને, એવી જ રીતે આ પંખીને પણ ઈજા થઈ હતી અને એ પીડાતું હતું. આ જોઈ અને નવજોત અને હરભજન ઝડપથી દોડ્યા અને વાડકામાં પાણી લઈ આવ્યા. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો એટલે પંખી તેની ચાંચ આગળ કરી વાડકા આગળ લઈ જઈ અને પાણી પીવા લાગ્યું. પંખીએ થોડું પાણી પીધું, તે પાંખો હલાવતું હતું. નવજોતે બધાને પાછા ખસી જવા કહ્યું. બધાએ જોયું કે પંખી ઉડવાની મથામણ કરતું હતું. થોડી જ વારમાં પંખી ઉડી ગયું. પક્ષીને જે વાગ્યું હતું ને બાળકો, તો બધા બાળકોએ પક્ષીને બચાવવા માટે કેટલી સરસ કોશિશ કરી હતી. બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજો. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. બાળ દોસ્તો, જોયું ને, પંખી પણ એમના મિત્રોને મળવા આવ્યું હતું અને સંદેશો આપવા આવ્યો હતો કે તમારા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે મારો જીવ બચાવ્યો એ બદલ હું તમારો આભાર માનું છું. હંમેશા આવા જ સારા કામ કરવા જોઈએ. જે બોલી શકતા નથી એવા એવા પશુ પંખીઓનું રક્ષણ કરવું એ આપણી સૌથી પહેલી ફરજ છે. યાદ કરો અને લખો. બાળમિત્રો, આપણે જે વાર્તા જોઈને એના આધારે આપણે આ વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. તમે જરૂરથી ગોઠવજો. શંકરની બિલાડી. શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. તમને તો જોવાની મજા આવે ને બાળકો. તો આ શંકર જે છે એના ઘરના વાડાની અંદર એક બિલાડીએ સરસ મજાના 4 બચ્ચાને જન્મ આપ્યો છે. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઊઠી ગયો. તમને ખબર છે બિલાડી કેવું રડે છે? તો એ રડવાના અવાજથી શંકરની ઊંઘ ઉડી ગઈ. તે વાડા તરફ દોડ્યો. તેણે જોયું કે બિલાડી રડતી રડતી 3 બચ્ચાને પંપાળતી હતી. જુઓ બાળ દોસ્તો,
જ્યારે તમે તમારા દોસ્તના ઘરે હોવ છો અને તમે મોડા આવો છો તો મમ્મી કેવી ઊંચી નીચી થઈ જાય છે, તો આ પણ એક મમ્મી જ છે, બરાબર? તો એ એના બચ્ચામાં ત્રણ જ બચ્ચા હતા, તો એક બચ્ચાને નહોતું જોયું એટલે એ બિલાડી રડતી હતી કે મારું બચ્ચું કઈ ગયું, મારું બચ્ચું કઈ ગયું. અહીંયા તમને એવો પ્રશ્ન થાય કે હે, બિલાડીને ગણતા આવડતું હશે કે અમારા ત્રણ બચ્ચા છે? એવું ના હોય, એને ગણતા ના આવડતું હોય પણ એ એની માં છે ને, તો એના દરેક બચ્ચાને એ રીતે ઓળખતી હોય છે. એક બચ્ચું ખોવાયું હતું. શંકર વાડાની બહાર ગયો. તેની બેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું કે બિલાડીના બચ્ચા માટે બિલાડી રડતી હતી, બિલાડી તેના બચ્ચા માટે રડતી હતી, એટલે માલિનીએ તૈયારીમાં બચ્ચું એને પાછું આપી દીધું. બિલાડી ખુશ થઈ ગઈ. વિચારો અને કહો, બિલાડીનો અવાજ કેવો હોય છે? તમને કયા પ્રાણી ગમે છે? કેમ? ગંગાની ગાય. મીનુને ગાય છે. ગાય એટલે એક સરસ મજાની એને ગાય પાળી છે. ગાયનું નામ એમણે ગંગા રાખ્યું છે. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતર લઈ જાય છે. બાળદોસ્તુ, તમારામાંથી કેટલાક બાળમિત્રોને પાલતુ પશુ હશે જ, એમાં કેટલાક ગાય હશે, કેટલીક ભેંસો હશે અને એના નામ પણ પાડ્યા હશે, તો કેટલાક બાળદોસ્તો એને ચરાવવા લઈ જતા હશે, એનું દૂધ દોતા હશે, એની સાથે વાતો કરતા હશે. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. તેના પગને ઈજા થઈ. પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. વિચારો અને કહો, મીનુના કુટુંબના લોકોએ શું કર્યું હશે? તો પહેલમ પહેલો તો એનો ઘા સરસ મજાનો ચોખ્ખો કર્યો હશે. ત્યારબાદ જો એને વધારે તકલીફ હશે તો ડૉક્ટરને બોલાવ્યા હશે. પશુ પક્ષીઓના પણ ડૉક્ટર હોય. જુઓ અને લખો, ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે.